जी नमस्ते। बहुत सरस रही आपने वार्ता कथा। थैंक यू सो मच। आपने पोता ने क्यों लागी वार्ता कहा पछी आ वार्ता में आ वक्त हूँ खरे खरे लगी कि आ वार्ता जाने मैं पोते ना लखी हो इमा बोलते पात्र हूँ इमा ना हूँ एवं मने लगे के जे आप कहो के वार्ता में डूबी छो तो ज ते अंदर थी कई फसे थे बाहर काढ़ी सकसो ते आ वार्ता वक्त मने लगे कि ना डूबा थी ऊपर करवानो आम लाभ मिले छे। सरस। अने आप साहित्य मित्र आज आपमां लगभग बीजू वर्ष अने त्रीजू वर्ष छे आपमां तो એઝ અ સાહિત્ય મિત્ર આપની અંદર આપે શું અનુભવ્યું સાહિત્ય મિત્ર બન્યા બાદ અને આટલા સ્ટોરી નરેશન્સ કર્યું આપે સર અને મિત્રો સાથે પણ સંપર્કમાં આવ્યા છો અને હવે ડિજિટલ પર પણ છો તો શું ફીલ થાય છે તમને એઝ અ સાહિત્ય મિત્ર? એક તમારો કોન્ફિડન્સ લેવલ તમારો બિલ્ટઅપ થાય છે એમાં નથી કે તમે યુટ્યુબ પર તમને બધા જોશે એના એના કરતાં તમારું જે સ્વ અંદર જે છે તે તમે બહાર કાઢી શકો છો એ અનુભવ વધારે સારો લાગ્યો કે એમાં તમારું જે ડેવલપમેન્ટ છે એ આમાં ઘણો સારો થાય છે। આપ વાર્તાઓ આપ જ્યારે પસંદ કરો છો કહેવા માટે તો એવી કોઈક એક મૂળ વાત લઈને આપ પસંદ કરો છો કે જે હૃદય સ્પર્શી વાર્તા હોઈ શકે અથવા એક એક કેરેક્ટર છે જે તમને ઘણું પ્રિય થઈ જાય વાર્તામાં એ કેવી રીતે તમે પસંદ કરવાનું મેઇન કારણ શું હોય છે વાર્તાનું તમારું? વાર્તા મને પસંદ કરવાની એવી ગમે કે જેમાંથી આપણા હૃદયને તો કંઈક સ્પર્શે પણ એ સમાજને પણ એમાંથી કંઈક મળી શકે। સપોઝ કે આ વાર્તામાંથી એવું મળ્યું કે આપણી દહેજ પ્રથા છે કે હજુ પણ સ્ત્રીઓનું રૂપ જોવામાં આવે છે અને પછી જે છોકરીની જે બોલ્ડનેસ હતી કે તમને હું ગમું છું મેં એટલે આમાંથી સમાજને પણ કંઈક ઉપદેશ આપણે આપી શક્યા કે હજુ આમાંથી આપણે બહાર નીકળવાનું છે હજુ ઘણી જગ્યાએ આ બધી પ્રથાઓ હજુ છે એટલે વાર્તા એકદમ સરળ હતી એ વાર્તાને તમે બહુ ધ્યાનથી અને બહુ એને વિચારો તો તમને અંદરથી થોડાક પોઈન્ટ એવા મળી જાય કે સમાજ ઉપયોગી હોય એટલે આપણને ગમે એવી તો હોવી જ જોઈએ વાર્તા પણ એમાંથી કાંઈ ઉપદેશાત્મક પણ હોવું જોઈએ એવું મને ગમે। ઓકે અમિતજી થેન્ક યુ સો મચ આપ આવ્યા વાર્તા કથનમાં। થેન્ક યુ થેન્ક યુ। ઘણા બધા આવા સત્રો આપણે આગળ કરીશું એવી આશા છે। હા છે એટલે લાંબો સમય આપણે સાથે જોડાયેલા રહો એટલે પણ અંદરથી ઈચ્છા છે કે આપ મારી પોતાની ઈચ્છા છે કે આપ મારા જોડેલી રાખજો। ચોક્કસ ચોક્કસ અને ફરી ઓફલાઈન થશે તે આપણે હા છે હા એમાં તો કંઈક અલગ જ આનંદ છે અલગ જ આનંદ છે। ઓકે અમિત થેન્ક યુ સો મચ થેન્ક યુ।